વાંચન તમારું જો નહીં હોય તો તમે આગળ નહીં વધી શકો. માત્ર પાઠ્યપુસ્તકો નહીં, થોડોક સંકલ્પ કરો, બહારનું વાંચન કરો, થોડીક આત્મકથાઓ વાંચો, તમારી લાઇબ્રેરીને પંપોસો, તમારા આચાર્યને તમારા શિક્ષક મિત્રોને મળો કે મને બે સારી આત્મકથાઓ, બે સારી પુસ્તકોનો મને પરિચય કરાવો જે મારે વાંચવા છે. વેકેશન મિત્રો શાને માટે છે? માત્ર ફરવા, હરવા, રખડવા, આનંદ કરવા, આનંદ પ્રમોદ માટે નહીં. આવી એક શિબિર સરસ મજાની અટેન્ડ તમે કરી રહ્યા છો. આ શિબિરમાંથી જે તમે સવારે 5 વાગે ઉઠો છો, રાત્રે 10 વાગે સુઈ જાઓ છો, અમારું ઘડતર એટલે અમે છાતી ઠોકીને એમ કહી શકીએ કે અમારું ઘડતર કરવામાં સેવાદળે જે ભાગ ભજવ્યો છે, સેવાદળે જે અમને પ્રેરણા અને અમી આપ્યા છે, એ અમને કોલેજે નથી આપ્યા. કોલેજે તો એમાં રંગપુર પૂર્ણિનું કામ કર્યું છે, પણ અમારો મૂળભૂત પાયો મજબૂત કરવાનું કામ છે એ સેવાદળે કર્યું છે. તો આ શિબિરમાં પણ મિત્રો તમે આવો છો ત્યારે પરસ્પર તમે મિત્રોની અંદર જોડાઓ, સાથે ભેગું કરો, એકબીજાના જીવનમાં ડોક્યું કરો, એમની સાથે હળોમળો વાતો કરો અને સારા પુસ્તકોનું વાંચન કરો. નક્કી કરો કેટલા મિત્રો એવા છે 5 પુસ્તકો આ વર્ષમાં વાંચ્યા હોય એવા, હાથ ઊંચો કરે જરા. કોલેજના મિત્રો હોય તો પણ 5 પુસ્તકો આ વર્ષમાં વાંચ્યા હોય એવા, 2 પુસ્તકો વાંચ્યા હોય એવા, એટલે તમે વિચાર કરો કે આટલા બધા એટલે કેટલા વિદ્યાર્થીઓ છે 500 આ શિબિરમાં? 700 વિદ્યાર્થીઓ છે. ગણ્યાગાંઠે હાથ ઊંચા થાય છે, બરાબર. વાંચન એ જ મહત્વની વસ્તુ છે મિત્રો. ઘડતર કરવા માટે વાંચન તો જોઈશે જ, એકલા પાઠ્યપુસ્તકો નહીં, એટલી પરીક્ષાઓ નહીં. અને શિબિરમાં જે નિયમિતતા, વ્યવસ્થિતતા, સવારમાં મને ખબર છે સેવાદળની શિબિરમાં સવારમાં પહેલી વિસલ થાય ને ફટાફટ રેલી કોલ થાય એટલે ત્યાં મેદાનમાં આવી જ જવાનું. અત્યારે કરીએ છીએ આપણે રેલી કોલ ખરો ને, ઘણા બધે એક કાર્યક્રમ રેલી કોલ, રેલીના ગ્રાઉન્ડ પર આવવાનું પછી પ્રવૃત્તિમાં જવાનું. એ જે નિયમિતતા છે, એ વ્યવસ્થિતતા છે, એ ડિસિપ્લિન છે. વ્યાયામ, જલદ વ્યાયામ, કવાયત, એ બધું જે એ પણ કરીએ છીએ, કવાયત થાય છે. અત્યારે યોગા એટલે મિત્રો આ બધું તમે જો જીવનમાં કરો તો જ એમાં મજા છે. ખાલી જીવન જે છે ને એ તો એક ઢસડો છે, ચાલ્યા જ કરવાનું. એમાં કંઈ એવું નથી કે સરસડાટ ચાલતી ગાડી છે એવું, અને બરાબર તમે એને વાસણને જેમ પેલું વધારે ઘસી અને ઉજમાડીએ એટલે ચકચકાટ એની અંદર મોડું દેખાય, અરીસા જેવું, દર્પણ જેવું થાય એવું બની શકે છે. આપણા વ્યક્તિત્વને આવું બનાવવું છે. એવો એક સંકલ્પ તમે આ શિબિરમાંથી કરીને જાઓ તો શિબિર કરવામાંથી પણ, અને તમને એમ લાગે કે આ શિબિરમાંથી મને કંઈક નવું તત્વ મળ્યું છે, હું આજે તમારી સામે વાત હિંમતપૂર્વક કરું છું ને, કે મેં કોલેજ કરતાં પણ અને આવી શિબિરો અને સેવાદારી વધારે માર્ક આપી છે. તો એક બીજો સરસ મજાનો પ્રસંગ કહીને હું મારી વાત પૂરી કરીશ. તમે 11 વ્રતોનો રોજ રટણ કરો છો,
સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નવ અગડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. હવે આ અગિયાર વર્તનું રટણ આપણે દર રોજ કરીએ છીએ. પણ સત્ય અહિંસા બ્રહ્મચર્ય જાત મહેનત આ બધું જે છે એ નું આચરણ આપણા માં કેટલું અસ્વાદ સ્વાદ ત્યાગ હવે સ્વાદ જલેબી તળાતી હોય ને કોઈ દુકાન આગળથી નીકળ્યા હોય તો આપણને એમ થઈ જાય કે એકાદ ચકતું જો આપણને મળી જાય ખાવાનું તો. ચોરી કરવી એટલે કોઈને ત્યાં ધાર પાડવી એટલે જ ચોરી કરવી એવું નથી. પણ કોઈ વિદ્યાર્થીની સરસ મજાની પેન પડી હોય અને તમારા મનમાં એમ વિચાર આવે કે આ પેન મારી પાસે હોય તો મારી પાસે આવી જાય તો અથવા હું લઈ લઉં તો. આ પણ સૂક્ષ્મ રીતે એક પ્રકારની ચોરી છે. અહિંસા હિંસા હિંસા એટલે શું? કોઈનું ખૂન કરવું, કોઈને મારવો ચપ્પુ મારવું એટલી જ હિંસા નથી. પણ કોઈ તમને એક તમાચો મારી દે, કોઈ તમારું કંઈક ખરાબ કર્યું હોય ને તમને ગુસ્સો આવી જાય ને એમ થઈ જાય કે આને બેગ લગાવી દઉં, આવું મનમાં થાય એ પણ એક હિંસા અહિંસાનો ભંગ છે. એટલે વ્રતો જે છે એ પણ સૂક્ષ્મ રીતે એને સમજવાનો પ્રયાસ કરો. નાનકડી ચોપડી છે મંગલ પ્રભાત, આત્મકથા અને આ મંગલ પ્રભાત એ બે ચોપડી બધા વિદ્યાર્થીઓએ વાંચવા જેવી છે. મિત્રો આત્મકથા વાંચો ત્યારે પણ બહુ ધ્યાનથી અને મંગલ પ્રભાત પણ વાંચો ત્યારે બહુ ધ્યાનથી. નાનકડી ચોપડી છે 25-30 એક પાનાથી વધારે નથી. 11 વર્તો એક એક પાના ઉપર એક એક વ્રત આપેલું છે. આ વસ્તુઓનું તમે જો સેવન કરો તો સરસ મજાના એમાંથી તમારામાં કેટલાક ગુણોનો આવિર્ભાવ તમારામાં થશે, તમે એમાં વિકાસ કરી શકશો. અમે અહીં આ શિબિરોમાં આવીએ છીએ ત્યારે તમારા જેવા બધા મિત્રોને ભાઈઓને બહેનોને મળવાનું થાય છે, એનાથી ખૂબ આનંદ થાય છે. હરીભાઈ ની સાથેનો અમારો નાતો કેટલા વર્ષનો ખબર છે? 1951 થી એમની સાથેનો મારો નાતો છે. કેટલા વર્ષ થયા કહો? અત્યારે 2010 અને 1951 60 વર્ષ. કેટલા? 61 વર્ષ થી. અને મારા ગુરુ છે, મારા જેવા અનેકોના ગુરુ છે અને અત્યારે તમારા પણ ખરા ગુરુ નામ ગુરુ તમારા ગુરુઓના પણ ગુરુ છે. હજારો નહીં એમના મને તો લાગે છે એમના તમારા જેવા વિદ્યાર્થીઓની સંખ્યા મૂકીએ તો લાખો વિદ્યાર્થીઓની સંખ્યા એમની પાસેથી પસાર થઈ જાય. આવા એક સુંદર વાતાવરણમાં આવવાનું તમને સૌને મળવાનો અવસર પૂરો પાડ્યો. અહીં આવા શિબિરો થાય એટલે દરેક વખતે દાદાનું નિમંત્રણ મળે જ છે, આવવાનું મન થઈ જાય એ નિમિત્તે આવ્યો. આ તક મળી એ બદલ તમારો સૌનો આભાર, ધન્યવાદ. અડગ નિર્ધાર અને દ્રઢ સંકલ્પની મૂર્તિ સમા